पहलो एवो एक्सपीरियंस के शब्दों लखाया पछी धून मा कही रीते अवतर एक्सपीरियंस माइंड ब्लोइंग एक्सपीरियंस तो जरे बे मगज भेगा थाय ने गीत मारे तो गीत बहुत सारो बनवानो अनएक्सपेक्टेड छे પોતાના લોકો સાથે જયારે કામ કરવાનો મોકો મળે ત્યારે કોઈ પણ વસ્તુ જેમાં મજા આવવાની છે મોટાબન પાસે મને હિમાંશુભાઈ બિરયાન આપી ગયા ગીતનું એ ના જતાવી શકું ના બતાવી શકું મનમાં ને મનમાં ચાહી શકું તો મેં ઘરે જઈને ટ્રાય કરી બટ એ કમ્પોઝરની એવી વસ્તુ છે કે એને તરત વિચારીને તરત વિચારી તો ઓલી આવશે નહીં એ ક્યારેક આવી જશે રસ્તામાં હાલતા હો ત્યારે કે વાહનમાં હો કે બસમાં હો બસ એ રીતે એક વાર વોકિંગમાં નીકળ્યો ત્યારે મને મગજમાં આવી ગયું તો મેં હાલતા હાલતા રેકોર્ડ કરીને હિમાંશુભાઈને મૂક્યું હતું આમાં મારી સાથે શાંતનુ તિવારી જે આપણા શાંતભૈયા છે વડોદરાથી એમણે પણ આમાં ગીતમાં ઘણો બધો સપોર્ટ આપ્યો સૌથી સ્ટાર્ટિંગમાં તો લિરિક્સ સમજ્યો બધા ફ્રેન્ડ્સ સાથે બેસીને કમ્પોઝિશન ને એક આપણે રૂપ આપતા હોય એ એક્ચ્યુઅલી એક ઇમેજિનેશન હોય જેને આપણે એક રિયાલિટીમાં કન્વર્ટ કરીએ આ એક સપનું હોય છે ગમે ત્યારે તમે કંઈક ઇમેજિન કરો ને ગમે આ પેલા એને છે ને એ વિચાર માઇન્ડમાં આવે અને પછી એને એક્ઝિક્યુટ કરવાનો આવે આગળ હિમાંશુ ભલે ગાઈ દીધો લુક ફોરવર્ડ ટુ હિમ એઝ અ કમ્પોઝર તો બહુ જ સારો મજા આવે મને કે ફ્રેશ કમ્પોઝિશન્સ આવે ફ્રેશ ગીતો આવે ફ્રેશ સિંગર્સ આવે ફ્રેશ બધો ટેલેન્ટ આવે મને ગમે હંસભાઈ એક બહુ એક નોર્મલ એક લૂપ બનાવ્યો ટ્રેક બનાવ્યો ત્યારથી જ મનમાં એક તબલાના માણસ અને રિધમના માણસ એટલે પોતાનું જે હોય એ આપણે ઉમેરવાનો મગજની બાજુ એમ ખેંચાઈએ જ જાય કે આમાં તબલા કઈ રીતે હું એડ કરું જીત દવે એની પણ મેં હેલ્પ લીધી કે આખો એક કમ્પ્લીટ પેકેજ જેને કહી શકાય ટીબે તારા પ્રેમના સાગર ડૂબાવી શકું અને હિમાંશુભાઈ એ બહુ સરસ ગાયું છે હેરાન કરવાની વાત નથી એના ના કમ્પલસરી નથી સાથ 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 સ્ટુડિયોમાં ગાઉં એક આ જે જગ્યા છે ને અંદરની બહુ ખતરનાક જગ્યા છે પહેલું મંગળ તું છે અને અંતિમ જળ પણ તું છે માણસના બે જન્મ થતા હોય છે એક જે જ્યારે જન્મે ત્યારે ગળથૂથીમાં જળ મળે અને બીજો જન્મ જ્યારે પરણે અને આપણા આપણા ટ્રેડિશન પ્રમાણે ચાર મંગળ ફેરા હોય છે એટલે એવું કે પહેલું મંગળ તું છે અને અંતિમ જળ જ્યારે માણસ છેલ્લા શ્વાસો ભરી લેતો હોય છે એ વખતે પણ એક ગંગા જળ એમને પીવડાવવામાં આવે છે તારા પ્રેમના સાગર તણાવી શકું આ જે સોંગ છે એ દરેક એવા લોકોની જેને કહેવાય ને કે વાતચીતનો મેસેજના રૂપમાં બની રહેશે કે ના જતાવી શકું ના બતાવી શકું બસ મનમાં ને મનમાં તને ચાહી શકું તો બસ બહુ અઘરું છે ગાવું એ મને સમજાણ અને એ જ કે બસ જેટલા લોકો ગાઈ રહ્યા છો એ બધાને માં સરસ્વતી પડે અને બસ ગાતા રહ્યો અને એકબીજાને ગમતા રહ્યો જય શ્રી કૃષ્ણ અહીંયા પૂરું કરી આવે આપણે ડન અઘરું બોલવું હે આ